જેને ઘરે સંતોના વાસા, સાધુ સંતોના વાસા, ઉજળા એના આંગણા. જેને સાધુ કી સંગત પાઈ, પૂરણ ઉનકી કમાઈ. ખોટી દોટ કરવાની જરૂર નથી. આપણે આંગણે સામેથી આવે છે વાલા, એ જ ભગવાન છે. આપણે આંગણે મહાપુરુષો સંતો ભગવાન રૂપમાં આવે છે. પૂજ્ય બાપુ કિશોરાનંદ બાપુ, માતાજીઓ, મોવિયાથી બાપુ બધાયા છે. મારી પાછળ મહાપુરુષો સંતો બેઠા છે. આમાંથી જો બચવું હોય તો આ લોકોનો સંગ મુકતા નહીં. આ સિદ્ધિ ચોખ્ખી વાત. આ કરી કાળમાંથી બચી જવું હોય, ઉમંગ દાદા પધારો. અમારા ભજનના ભીષ્મ પિતામાં જોયેલા અડી ખંભો પૂજનારાયણ બાપુ, કાનદાસ બાપુ ને એમને માણેલા મહાપુરુષ. અમારા દાદા ઉમંગ દાદા, બુઢિયા દાદા છે પણ એ ભીષ્મ દાદા એવા આવ, એમને જોઈ તો જ આનંદ આવી જાય. ઓહો, આ સમયકાળમાંથી જો બચી જવું હોય આપણે, હું તો આપણી માથે એની છત્રછાયા છે જ, મહાપુરુષોની આપણી માથે દ્રષ્ટિ છે જ. આપણે ખાલી એક પોરીને રાજી કરીએ છીએ, આપણે ખાલી એમને એક પોર રાજી કરીએ છીએ, એ આપણા બધાય માટે હાથ પોર ભજન કરે છે. આપણા સંસારીઓ માટે સાત પોર મહાપુરુષો સંતો ભજન કરે છે. અને આપણને એમ કીધું છે કે તમે ખાલી એક પોર અમારી બાજુ ધ્યાન દેજો. એટલે એટલું તો આપણે કરવું જોઈએ. એક પોર આપણે સાધુને નો સાચવી અને નો રાખી શકીએ? આપણે આપણે એક પોર એમના સાત પોર, એને સદાય આનંદ છે, કાયમનો આનંદ. કોઈ અંધારી રાત જ નથી, અંધારા જેવું છે જ નહીં. સંતોના જીવનમાં અંધારું ન હોય, રાત હોય કે દિવસ હોય, કોઈ પણ જગ્યા હોય, કોઈ પણ સ્થળ હોય. મહાપુરુષો ને સદગુરુ ચરણમાં, સદગુરુ ચરણમાં કદીએ ન દેખી સંતો રે.
फटक फटक આવું કઈ હતું નહીં પેલા
भजन तो ए समय पण થતા વાળા ખાલી એક તારો નરગા કેતા ને નરગુ કિયા નરગુ દોકડ આનું નામ છે તબલા એક ઠેકાણે બાપુ ભજન માં ગયા ને તો ડાયરો બધો હુઈ ગયો ને પછી બાપુ ને વગાડ વાળા બેસ વીધ્યા હું ખાલી બાપુ કે બધા હુઈ ગયા તો આપણે શું આ તે બાવળે રામસગર નઈ ગયો અને ઓલા નરગા વગાડવા નરગા રમતા મૂકી દીધા એને ન્યા લંબાવી બધા હુઈ ગયા અટણામાં સાય સાય પૂરે છે તબલામાં એ સમય સાય એવો કોકો પૂરતા બાકી ઘઉંનો લોટ લગાડે ઘઉંનો લોટ એ સમય હતો કેવો નરગા રમતા મૂકી દીધા નગરા નરગા એમ પડેલા તબલા દોકડ એમાં કૂતરું હૂંકતું હૂંકતું આવ્યું લોટ ની ગંધ આવે લોટ ની ગંધ આવી તો ભોણિયા માથે આમ નોરિયા મારવા આવી ગયો એમાં એક ભગત જાગી ગયા નો એનું નામ આવડે નો કોઈ ઓલા બાપુ ગાતા એનું નામ આવડે પછી બેઠા બેઠા કે એ ભજનભાઈ એ ભજનભાઈ તમારું કૂતરા કીર્તન ફાડે ઉભા થાવ ઉભા થાવ આને કીર્તન કીધું હવે કોક સમયે અત્યારે બહુ સારી સગવડ છે વાલા લાઇટિંગ આપણને મળે છે સારા માઇક મળે છે સારી બેઠક મળે મારા મહાપુરુષો આપણને મળે છે કોણ કે કલયુગ છે સતયુગ છે ખાલી દેખાવમાં કોરોના દેખાય છે આ દિવસોની આ સમયની ભક્ત પ્રહલાદજી આગમ કરેલી છે સતયુગમાં માર્ગે હરકો ઝટકો બધા કહાવ જાય ને કાપ ધાવ ટકી જાય સતયુગમાં ભક્ત પ્રહલાદ નું આગમ છે આ સમયની એને યાદી આપી તે આપણને સતયુગમાં યાદી આપેલી છે કલયુગ કાંટાની વાડીમાં જોઈ જોઈને પાવલા ભરજો કોઈને ઘરે જવું ને તો પેલી બીક લાગે ત્યાં કોરોના તો નહીં હોય ને એની વાયડ થઈ ગઈ છે આખા વિશ્વમાં વાયડ છે ખાલી હિન્દુસ્તાન પૂરતી નથી કોરોના રૂપી કાંટા સતયુગમાં કીધું ધીમા પડજો થોડા હળવા રહેજો સાધુ ચરણમાં જાયજો કોઈ ભજનમાં જાયજો કઈ સત્સંગમાં જાયજો કોઈ ધર્મ કાર્ય કરજો કોઈ સંતોની સેવા કરજો માત પિતાની સેવા કરજો આવું બધું ભેગું રાખો આવું કોરેકોરું ન રહેવું નકર કોરોના ફૂગી જાય એકાદું કાંક ભેગું હશે ને તો તમને કોરોના નહીં આવે કોઈ રોગ નહીં અડે કાળ ન અડે કોરોના તો ઠીક છે પણ કાળ પણ ન અડે પણ સંત સેવા ભજન સત્સંગ સંદર્શન કરી